એ હું તમને શું કહું? બોલ લે. એ હવે છે ને ફૂલી ન જ ભણાવી આપણે. કા પણ હું કા? આમ જો ગામમાં ખબર છે ને ઓલા શ્યામજી કાકા ને છોડી ભાગીને વઈ ગઈ. એ ગામના બધા ઈત વાટ જોઈ રહ્યા હોય કે કોક ની છોડી આવું કરે. પણ મારી છોડી એવું કરે તો તમે જો મળીને મૂક દઉં, તને ખબર છે? મને ખબર છે આપણી છોડી એવું ન કરે, ભણવામાં પહેલો નંબર લાવે છે, પણ છે ને અત્યારે નથી હવે ભણાવ્યું. ઓ હવે એ બાપુ ભણવા જાવ છું. ઓ એ બાપુ ભણવા જાવ. અરે બેસ તો. આમ જો હું તને વાત કહું, હવે છે ને ભણવાનું તું મૂકી દે. 10 પાસ થઈ ગઈ ઘણું ઘણું. કાપણ હું કાપણ? હવે તને ઘરનું કાંઈ કામ આવડતું નથી? નથી રોટલા કરતા આવડતા કે નથી વાડીનું કામ આવડતું? ભાઈ જે માર નાની ઉંમર છે હું ભણી. એ અત્યારની ઉંમર થાય ને તા છોડ્યું ભણાઈ દે, તે કાંઈ ભણવાનું નથી થતું. બાપ મારો આખી નિશાનમાં પહેલો નંબર આવે છે. પણ બટા મને ખબર છે તારો પહેલો નંબર આવે છે, પણ ગામમાં ખબર છે ને ઓલા શ્યામજી કાકાને છોડી ભાગીને વઈ ગઈ. પણ બા હું એવી નથી. એ મને ખબર છે તું એવી નથી, પણ અત્યારનો જમાનો કેવો છે એ બધા ચડાવીને સેતા રે. ફૂલડી બેટા ઠેલો મૂકીને આયા, હું તને એક કામ સીધું. આ મારા તારી માના લુગડા છે એ જા ઓલા રૂખડ કાકા ને અવેડે ધોયાય તો ખરી. ફૂલડી એક આ રોવે તું નીચે ન જતી? એ બાડી માં હવે ભણવા નહીં જાવ, મારા બાઈએ ના પાડી કે બતાવી તાર ભણવા ન જાવ એટલે નહીં જાવ. આપણા ગામમાં છોકરો ભણાયો હોય ને તો મેકા બાપા એનો છોકરો અત્યારે કેટલું ભણે? કેટલું? એ એન્જિનિયર નું શીખ્યા છે એ તારે બોલો. અરે ઈમ તો ઓલા દીર્ઘાની છોડી નો રે ફૂલડી. હા એલા ઈ એટલું ભણા છે, એટલું ભણા છે આખી નિશાળ માં પહેલો નંબર લે. બોલ. હા ભણતી છે ઈ, ભણવા જાય સિહા સુ. એ સરપંચ અત્યારે આમ તો જીને ભણવું હોય ને. અરે મગન આ ફૂલડી તો રોતી રોતી આવે છે, ભણવા નહીં ગયો યાર? એ બેટા ફૂલડી ઉભી રહો, આ રોતી રોતી આને ભણવા નહીં ગઈ? ના સરપંચ લુગડા ધોવા જાવ. અરે પણ તું તો ભણવાનું નથી જાતી, નિશાન પહેલો નંબર લે. સરપંચ હવે ભણવા નહીં જાવ, મારા બાઈએ ના પાડી કે બટાતા ભણવા નથી જાવ એટલે એ નહીં જાવ. સમજો સરપંચ, આ જ વાંધો આપણો. છોકરાને ભણવું હોય ને તો આપણે ભણાવી. હું તારી વાત સાચી. એ મગન તો આપણે એમ કરી હાલો દુનિયા ઘીરે આવ્યા નહીં ને ઠપકો દે. હવે આ છોડીને ભણવા જવું છે અને એમાં જે ના પાડે પાણી એ તમારે ફટકો દેવો જોઈએ તો માને. અમારું કોણ માને? બધા તાર ભણવું છે ને. હા અરે હાલ તારી બા ને તાર બાપા ને એમ સમજાવીએ? સરપંચી નહીં સમજી. અરે નો તું સમજે, હાલો સરપંચ સમજાવશે હાલ. તો હું તને શું કહું, ઓલા છોકરાનું ટિફિન પોગાડવાનું ક્યારે પોગાડશો? એ ભરેલું જ પડ્યું છે. ફૂલડી લુગડા ધોઈને આવે ને એટલે બે માં દીકરી જઈને દઈ આવો. અત્યારનો જમાનો કેવો ખરાબ છે. આને ભણવા જવું છે અને હું આખા ગામના ને કહું છું કે દીકરાને ભણાવો દીકરીને ભણાવો, તો તમે આવું ના પાડો છો અને આને લુગડા ધોવા કાઢો છો, પોદરાને કાઢો છો. તે કાઢવી તો પડે ને, એને સગાવી થોડી ઘરમાં બેહાડવાની છે, એને હારે મોકલવાની છે અને એને કાઈ નહીં આવડે ને તો એ કહેશે કે ન
એની બાઈ એને કાઈ ન શીખવાડ્યું. એ ઈ બધી વાત બરાબર છે. તમે ગામની વાતો સાંભળી અને આ છોડીને ભણવા ઉતારી વાળી, પણ આને ભણવા જવા દો. એસે ને તમે તમારા ઘરે વઈ જાવ સરપંચ, મારે એને નથી ભણાવી. હવે જો તો સરપંચ કેમ કે એ તમે આ દીકરી હામું જુઓ તો ભણશે તો આગળ આવશે, નકર આપણા ઘોડે આવડામ કરી કમ લઈ જિંદગી ભર કામ કરવું પડશે એને. હારું હારું, હવે તમે કહો છો ને તો ભણાવશું, પણ આ તને એક બોલી કરું, કોઈની વાદે ન સરતી એવો, અને બાપનું નામ રોશન કરજે. ઈયા હારું, કાલથી ભણવા વઈ જાશે, ડોક્ટરની નોકરી લઈશ ભણી ગણી. હારું હારું, વાહ ભાઈ વાહ, સમજી ગયા. હાલો આપણે હાલો. એ સરપંચ બેહો, ચા બનાવું. હવે ચા નથી પીવો, તમે જો દીકરીને ભણવા કાઢજો ને, અમારા મનને ચા છે. હા એ હાશે સરપંચ. હારું હા, ટિફિન ભરો અને બે માં દીકરી વાડી ભેગી થાવ હાલો.